પણ આખું ભારત ફરીને ભગવાન આજે લોજની વાવ ઉપર આવેલા છે. 1856 ને શ્રાવણ વદ છઠનો દિવસ સવાર ને પહોર, એક બાજુ સૂર્યનારાયણ દેવ અસ્ત થાય અને એક બાજુ ભગવાન નીલકંઠ વર્ણિના શરીરમાંથી દિવ્ય કાંતિ અને પ્રકાશ નીકળે. લોજની લરનારીઓને એમ થયું કે આજે બે સૂર્ય ઉગ્યા છે કે શું, કારણ કે પ્રતિભા એવી હતી ને, માણસની પ્રતિભા ઉપરથી માણસ ઓળખાઈ જાય કે આ કેવો હશે. ભગવાનની આગળ આવીને કાલી કેલી ભાષામાં પેલી નરનારીઓ બોલવા લાગી, પણ ભગવાન એક શબ્દ બોલ્યા નથી. નારીઓ ચાલી ગઈ અને જેમ જેમ સૂરજ ઉગતો જાય એવા સમયની અંદર સુખાનંદ સ્વામીનું લોજની વાવ ઉપર આગમન થયું છે. સુખાનંદ સ્વામી એટલે કે રામાનંદ સ્વામીના શિષ્ય અને પવિત્ર સાધુ, અને સવારે સ્નાન કરવા માટે આવે ને જોયું તો એક વર્ણિરાજ બેઠેલા છે. સુખાનંદ સ્વામીને એમ થયું આ કોણ, આવા બ્રહ્મચારી તો અમારા દુનિયામાં અમારી જિંદગીમાં કોઈ દિવસ જોયા નથી. અને નવા માણસને આપણે જોઈએ એટલે સૌથી પહેલા આપણને આશ્ચર્ય થાય કે કોણ હશે. હવે અમેરિકાનો પ્રેસિડેન્ટ અહીંયા આવે તો આપણને જોવાનું મન તો થાય ને કે ટ્રમ્પ કેવો હશે. સુખાનંદ સ્વામીને એમ થયું કે આ સાધુ કોઈક અલગ માટીના હોવા જોઈએ અને બાજુમાં આવીને પૂછ્યું, વર્ણિરાજ કોણ છો, ક્યાંથી આવો છો? ભગવાન નીલકંઠ વર્ણિએ કીધું અમે બ્રહ્મ છીએ, આત્મા છીએ, આત્માનો કોઈ ઘર ન હોય. સુખાનંદ સ્વામીને આશ્ચર્ય થયું કે આટલા આવા પ્રશ્નો કેટલાયને મેં પૂછ્યા છે પણ આવો જવાબ કોઈ દી નથી આવ્યો. એ કે તમે દેહ ધારણ કરો છો, દેહધારી થયા છો, તો જરાક પર્ટિક્યુલર એડ્રેસ તો બતાવો. ત્યારે નીલકંઠ વર્ણિને એમ થયું કે આ સાધુ બરાબર લાગે છે, કારણ કે તમે જુઓ જ્યારે વનમાં ભગવાન ગયા ત્યારે કેવા મળ્યા હતા, યતિઓ, યોગીઓ, સંન્યાસી, વનવાસી, નિરાશી, ઉદાસી, કોઈક લંગોટવાળા, કોઈક લંગોટ વગરના, કોઈક લાંબી દાઢીવાળા, કોઈક દાઢી વગરના, મોટા કેસવાળા, કેસ વગરના, આવા બધાએ મળ્યા હતા. પણ સુખાનંદ સ્વામીનો ડ્રેસ એટલે કે સૌમ્ય ડ્રેસ જોતા દિલડું ઠરે. એકબીજાનો વૃતાંત પૂછ્યું ને ત્યારે સુખાનંદ સ્વામીને નીલકંઠ વર્ણિએ કીધું કે તમે કોણ છો? સુખાનંદ સ્વામી કે વર્ણિરાજ અમે અમારા ગુરુ રામાનંદ સ્વામીના 50 શિષ્યો પૈકીમાં મારું નામ સુખાનંદ છે અને અમે લોજના આશ્રમની અંદર રહીએ છીએ. અને અમારા મોટા સંત મુક્તાનંદ સ્વામી અત્યારે આશ્રમમાં રહી અને સંતોની સેવા કરે છે. નીલકંઠ વર્ણિને જ્યારે રામાનંદ સ્વામી નામ સાંભળ્યું ચમકારો થયો, કારણ કે પિતા ધર્મદેવે કીધું હતું બેટા ઘનશ્યામ એક વખત રામાનંદ સ્વામીના દર્શન કરજો. ને વર્ણિને એમ થયું કે મારે બસ અહીંયા રોકાઈ જવું છે, ક્યાંય દિલ ન ઠર્યો. અને લોજમાં આજે વર્ણિરાજના મનમાં એમ થયું કે અહીંયા રોકાવું છે, નહીતર કોઈ જગ્યાએ સ્થિર રહેતા નહીં. પણ મુક્તાનંદ સ્વામીનું નામ સાંભળ્યું એટલે વર્ણિરાજને થોડુંક એમ થયું કે અહીંયા રોકાઈએ. સુખાનંદ સ્વામી કીધું વર્ણિરાજ અમારા આશ્રમમાં ચાલો. એ કે આશ્રમમાં તો નહીં આવું, કારણ કે અમે કોઈ જગ્યાએ જતા નથી. સુખાનંદ સ્વામી કે તો વાંધો નહીં, તો અમારા મુક્તાનંદ સ્વામી તમારા દર્શન કરવા માટે આવશે. વર્ણિરાજને એમ થયું કે આવા પવિત્ર સાધુ સામેથી આવે એના કરતાં આપણે જવું જોઈએ. આ એક મર્યાદા છે ને, ખબર છે ને, મોટા વ્યક્તિ આવતા હોય ત્યારે આપણે સામે જવું જોઈએ ને, એને બોલાવાય નહીં અહીંયા. આ એક વિવેક છે, એક મર્યાદા છે. વર્ણિરાજ કે ચાલો હું મુક્તાનંદ સ્વામીના દર્શન કરવા માટે આવું. અને સુખાનંદ સ્વામી નીલકંઠ વર્ણિને લઈને પહેલી જ વખત એ રામાનંદ સ્વામીના આશ્રમમાં નીલકંઠ વર્ણિ પગ મૂકે છે. પગ મૂકતાની સાથે તો જાણે વાતાવરણ આખું બદલી ગયું હોય એમ. આશ્રમમાં રહેલા સાધુ બધા સફાળ ઊભા થઈ ગયા અને સામેથી ચાલી આવતી દિવ્ય મૂર્તિના દર્શન કરતા સાધુનું હૃદય ઠરવા માંડ્યું. આપણે સાધુને જોઈને આપણું હૃદય ઠરે,
અને જ્યારે એ સાધુ ભગવાનને જોતા હશે ત્યારે એના હૃદયની અંદર કેટલી શાંતિનો અનુભવ થતો હશે. મુક્તાનંદ સ્વામી નીલકંઠ વર્ણીનું અદ્ભુત મિલન થયું. બંને એકબીજાના કુશળ સમાચાર પૂછ્યા છે, ભેટી પડ્યા છે પ્રેમથી. હો, પ્રેમ હોય ને પ્રેમ ત્યાં ભેટાય, તમને ખબર છે. તમે બધા એકબીજાને ભેટવાનો રિવાજ આપણા સમાજમાં પ્રચલિત છે. પ્રેમ હોય ને ત્યાં ભેટાય, પણ પ્રેમ ન હોય ને તો અમુક જગ્યાએ બથોબથ આવ્યા હોય ને તો એમ લાગે કે ભેટતા હોય એમ લાગે, પણ એકચ્યુઅલી હોય બથોબથ. આ વઢવાવાળા હોય એ તમે જુઓ એમ લાગે કે ભેટતા હોય એમ. પ્રેમ હોય ત્યાં ભેટી શકાય. નીલકંઠ વર્ણી લોજના આશ્રમની અંદર આવ્યા, સંતોને એમ થયું કે કોણ હશે? કાં તો બદ્રીપતિ છે આપ, જુઓ એના આવ્યાનો પ્રતાપ. આપણા નેણ ના લોભાય ક્યાંય, તે તો રિયા છે એમાં લોભાઈ. સાધુઓને એમ થયું કે આજ દિવસ સુધી કેટલાય બ્રહ્મચારીઓને જોયા પણ આના જેવા કોઈ નથી, આને જોતા અમારું મન લોભાય છે. આપણા મોટા ભાગ્યા ક્યાં વર્ણિરાજ આપણા આશ્રમમાં આવ્યા, હવે આની કરો સેવા કર ભામી, તો રીજશે રામાનંદ સ્વામી. આવા પવિત્ર બ્રહ્મચારીની જો સેવા કરશું તો રામાનંદ સ્વામી આપણો રાજી થશે. અને તમામે તમામ સંતો નીલકંઠ વર્ણીને પ્રેમથી મળ્યા છે. દિવસો ઉપર દિવસો પસાર થાય. એક દિવસ નીલકંઠ બ્રહ્મચારીએ મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, જીવ ઈશ્વર માયા પરમ બ્રહ્મ અને પરબ્રહ્મના સ્વરૂપ મને જાણવાની ઈચ્છા છે, કારણ કે આખું ભારત હું ફરીને આવ્યો પણ આવો જવાબ મને કોઈને આપ્યો નથી, તો મારે તમારી પાસેથી જવાબ મેળવવો છે. મુક્તાનંદ સ્વામીની નિખાલસતા તમે જુઓ. ભક્તજનો, મોટો માણસ હોય ને મોટો, એ સાચો હોય તો કોઈ દિવસ પોતાની વિદ્વતા મોટાઈ બતાવે નહીં, એનું કાર્ય છે એ બતાવી દે. મુક્તાનંદ સ્વામી આવડા મોટા હતા છતાંય શું કીધું? વર્ણિરાજ, આ પ્રશ્નનો ઉત્તર હું કરીશ, પણ યથાર્થ ઉત્તર તો અમારા ગુરુ રામાનંદ સ્વામીને આવડે છે. અને એક પછી એક સ્વરૂપ બતાવતા ગયા. નીલકંઠ વર્ણના મનની ભ્રાંતિ ભાંગી ગઈ. એમ થયું કે આટલા વર્ષોથી હું ફરું છું વનમાં પણ આવો જવાબ મને કોઈ આપ્યો નથી, અને ત્યાં મન એમનું સ્થિર થઈ ગયું. અને નીલકંઠ વર્ણી સંતોની સેવા કરવા લાગ્યા છે. લોજને પોતાના જીવનનું કેન્દ્ર બનાવ્યું છે. અહીંયા દિવસો ઉપર દિવસો પસાર થાય અને સંતોની જે ભક્તજનો સેવા કરી છે નીલકંઠ વર્ણીએ, ક્યારેક લોજની લીલાઓ વાંચજો, સમય મળ્યા ભક્ત ચિંતામણી વાંચજો. નીલકંઠ વર્ણીનો જે લોજનો સમય હતો ને, ભગવાન આખી જિંદગી નથી ભૂલી શક્યા, એવો પવિત્ર અદ્ભુત સમય હતો. તમને ખબર છે, માણસના જીવનમાં જ્યારે બચપણ હોય ને, બચપણ, અને એ બચપણ જ્યારે આનંદ ખુશી અને કિલોલથી પસાર થયું હોય ને, એ બચપણની પછી આપણને યાદ આવે. કારણ કે બચપણનો સમય એવો છે કે એ સમયમાં આપણી પાસે કોઈ જવાબદારીઓ હોતી નથી, મુક્ત મનથી આપણે વિહાર કરી શકીએ. નીલકંઠ વર્ણી હજી તો માત્ર 17-18 વર્ષની ઉંમર હતી એમની, હજી તો સંપ્રદાયની અંદર કેટલાય કામ કરવાના હતા. પણ અત્યારનો જે સમય એવો જબરજસ્ત બનાવ્યો છે નીલકંઠ વર્ણીએ. ભૂતકાળમાં સારા દિવસો થયા હોય તો સારા દિવસો હંમેશા કાયમ યાદ રાખવા, નબળા પ્રસંગોને ભૂલતા શીખો. જે જે જીવનમાં સારા પ્રસંગ બની ગયા હોય એ પ્રસંગને હંમેશા યાદ કરવા. સ્વામિનારાયણ ભગવાન કાયમ આ પ્રસંગો યાદ કરતા, એટલા માટે લોજની ભૂમિકા તો બહુ અદ્ભુત છે. અને એને એ લીલાને યાદ કરતો એ કવિએ બહુ અદ્ભુત શબ્દ લખ્યા છે. એક જ કીર્તન એવું બન્યું છે કે કીર્તનની અંદર લોજની તમામ લીલાઓ એની અંદર સમાઈ ગયેલી છે. અને કેવું અદ્ભુત કીર્તન હતું સાંભળી આપણે કીર્તનના માધ્યમથી ભગવાનના લોજમાં દિવસો કેવા હતા. હો ભૂમિકા છે લોજની બહુ ભા
કવિએ આ શબ્દોમાં લીલાને વર્ણવી છે. ભગવાન નીલકંઠ વર્ણી લોજમાં કેવી રીતે જીવન જીવે છે. કોઈ બીમાર સંતો હોય તો એના માટે ઔષધ બનાવી દે. સેવા કરવામાં ભગવાન એટલા નાના બન્યા છે. આપણે બધાને ભક્તોજનો દાસત્વ ભાવ ભગવાન અહીંયા શીખવ્યો છે. માણસ જેટલો મોટો બને અને પછી એને નાનું બનવું હોય કેટલું કઠણ પડે. તમે છેટ માઉન્ટ એવરેસ્ટ શિખર ઉપર પહોંચી જાઓ પછી નીચે પહોંચતા કેટલી વાર લાગે, પણ ધીમે 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 શાંતિથી આરામ કરતા કરતા પહોંચો ને આરામ કરતા કરતા નીચે આવો તો થાક ન લાગે. ભગવાન નીલકંઠ વર્ણી આજે એક નાના બાળક બન્યા છે. કોઈ બીમાર સાધુ હોય તો એના માટે ઔષધ તૈયાર કરી દે, સવારે વહેલા ઉઠીને ગરમ પાણી કરે. આ ધોવાતું કેટલું અઘરું કામ છે નથી. બીમાર માણસને સેવા કરવી એના જેવું કોઈ કઠણ કામ નથી. સમયસર એની સેવામાં હાજર રહેવું, એના કપડાં બગડે તો એ કપડાં સાફ કરી દેવા. પણ ભગવાન સ્વામિનારાયણે આપણને એક સેવા ભાવ અહીંયા શીખવ્યો છે. એટલે મારે નિષ્ફળાન સ્વામી કીધું, મેલી ગમતોની જ મનનો હાથ જોડી રહે હરી હજુર, સેવા કરવા ઘનશ્યામની ભાવ ભીતર ભરપૂર. જો ભાવ હોય તો સેવા થાય, ભાવ જ ન હોય મનમાં તો આપણે બધા શું કરી ખૂણો ગોતીએ. તમને સેવા બટકાવશે એટલે ભાગો અહીંયાથી. હા, કોઈ પણ વસ્તુ છે ને ભાવથી કરો, થોડું કરો પણ ભાવથી કરો. નીલકંઠ વર્ણી જે સેવા કરી છે ભાવથી સેવા કરી છે, અને ટૂંક સમયની અંદર એ 50-50 સંતોના દિલ આ નીલકંઠ વર્ણીએ જીતી લીધા હતા. સંતોને એમ થયું કે આ વર્ણીએ કંઈક અલગ લાગે છે. નીલકંઠ વર્ણીએ કોઈ દિવસ પોતાની સેવામાં કચાશ નથી રાખી. આજે સમાજની એક બહુ મોટી કઠણાઈ છે, એક કરુણતા છે કે દીકરો વિદેશ ગયો હોય અને મા બાપ બિચારા અહીંયા દુઃખી થતા હોય અને દીકરાને ફોન કરવાનો ટાઈમ ન હોય, બાપુજી તમને કેમ છે, બા તમે મજામાં છો કે નહીં. જે મા બાપે આપણને પાળી પોષીને મોટા કર્યા હોય એના માટે શું થોડો સમય આપણે ના આપવો જોઈએ. ભગવાન અહીંયા શીખવે છે. અને રાજીપો જોતો હોય ને, રાજીપો તો સૌથી મોટામાં મોટું પરિબળ આ ભગવાન અને સાધુની સેવા છે. આ સાધુને રાજી કરવા હોય એમને ન થઈ શકે. તમને ખબર ને, સૌથી અઘરા મગરા રાજી કરવા સાધુ ને અઘરા છે, એમાં સાચા સાધુ નું કઠણ છે બહુ. રાગી હોય તો ભાઈ ઓન ધ સ્પોટ રાજી થઈ જાય. આ સ્વાદીઓ હોય, સ્વાદીઓ એને બે પીઝાની ડીશ ખવડાવી દો, મોજ થઈ જશે એને. વ્યસની હોય ને બે માણેકચંદ માવો 50 ફટાફટ ખવડાવી દો,
રાજી એકદમ. બહુ રજો ગુણી માણસ હોય, હારા હારા કપડા પહેરવા ખપતા હોય, બે ચાર જોડી કપડા ને આપી દો, રાજી થઈ જાય એકદમ. માની માણસ હોય, ધોકા જેવા બે મોટા હાર નાખ્યો ના ગળામાં, તમારો ગુલામ થઈને રહી જાય. પણ સાચા સાધુને જો રાજી કરવા હોય ના માટે તમારે દિલ આપવું પડે. અને નીલકંઠ વર્ણીએ પોતાનું દિલ આ સાધુઓને આપ્યું હતું. સંતો ખૂબ રાજી થયા. સંતો પરીક્ષા કરે, વર્ણિરાજ આ લોજમાં જઈને રસોઈ કરવા માટે છાણાની જરૂર પડશે તો છાણા લઈ આવો. નીલકંઠ વર્ણી છાણા લેવા માટે જાય તો ખરા, પણ ગામની બહેનો બધી આડી આવે. અને જ્યાં ભગવાન પોદરો લેવા માટે જાય તો ઓલી બેન કે, એ બ્રહ્મચારી પ્લીઝ મૂવ અ સાઈડ, સાઈડમાં લઈ જાઓ, આ પોદરો મારો છે. અને તમને ખબર, પહેલાના જમાનામાં પોદરા બુકિંગ થતા, ઓલું હાથી કોણ ખોળા ખોડી દે એટલે ખબર પડી જાય, ધીસ પોદરો ઇઝ બિલોંગ્સ ટુ સમવન, આ પોદરાનો માલિક કોઈ બીજો કોક છે. આ એવી માલિકી હતી પહેલા. ભગવાન નીલકંઠ વર્ણી એક બીજો પોદરો લેવા જાય તો બીજી આવીને કે, બ્રહ્મચારી સાઈડ માટી જાઓ. આખો દિવસ મહેનત કરે પણ બહુ છાણ મળે નહીં. સંતો પૂછે, બ્રહ્મચારી કેમ થયું? એક બાજુ સંતો પૂછે, કરવું કેમ? અને એ જ વખતે ભગવાન નીલકંઠ વર્ણીએ ઐશ્વર્યના દોર શરૂ કર્યા છે. બીજો દિવસે ભગવાન કે, જોઈ લો હવે તમે કે. અને જ્યાં પહેલી લોજની નરનારી પોદરો લેવા માટે જાય તો ભગવાનને પોદરામાં બ્રહ્માંડ દેખાડે. અને ઓલી નરનારી બીન ભાગી જાય બીજી જગ્યાએ. બીજો લેવા જાય તો બીજો એમ એમ કરતા કરતા સુંડલા ને સુંડલા છાણ ભગવાન ભરીને લઈ આવે અહીંયા. અરે એટલું જ નહીં, કોઈ સંતો એમ કે જાઓ વાડીએ જવાનું ચીભડા લેવા માટે, ભગવાન ચીભડા લેવા માટે જાય છે. કોઈ દિવસ ના નહીં. માણસને રાજી કરવો હોય તો એક વસ્તુ શીખી લેવાની, જેમ કે એ પ્રમાણે કરો તમે, દુનિયાનો ગમે એવો માણસ હોય ને તમારા ઉપર રાજી થઈ જાય. માટે માત્ર આજ્ઞામાં રહેવાની જરૂર છે. આવા આવા દિવસો ભગવાન નીલકંઠ વર્ણી આ લોજની અંદર પસાર કરે છે. પણ ખાવાનું શું? કવિએ બતાવે કે ભગવાન નીલકંઠ વર્ણી લોજની અંદર જમતા શું? બા
હોજમાં રહે છે, પણ જમવાનું શું? જ્યાં મરચા ને મીઠિયા આવડ રે, જમતા પોતે એ જ કેવળ રે. જમવા માટે ભગવાનને મીઠિયા આવડેલા મરચાના ગોળા ભગવાન એ જમે. અને તમને ખબર છે ને, એમાં અમુક અમુક મરચાની ક્વોલિટી એવી આવે ને, જરાક હુંગો તો એ નાકમાં અને કાનમાંથી પાણી નીકળે, આંખમાંથી પાણી નીકળે એવા મરચા. અને એવા મરચા ભગવાન નીલકંઠ વર્ણિયા લોજમાં રહીને જમે. દિવસો ઉપર દિવસો પસાર થયા અને એમાંય એક દિવસ એક મઠના મહંત આવ્યા. ને એક બાજુ નીલકંઠ વર્ણિયા ત્યાં સદાવ્રત ચાલુ કરેલું, અને સદાવ્રતમાં માણસો આવે, અને આ મઠના મહંત આવ્યા. એને એમ થયું કે હાલો આપણે અહીંયા જઈ આવીને આગતા સ્વાગતા સ્વીકાર કરી આવીએ. નીલકંઠ વર્ણિયાને મળ્યા. નીલકંઠ વર્ણિયા કે હાલો જમી લ્યો. એ કે નહીં નહીં, હમ તો મહંત કે સાથ ખાના ખાયેંગે. નીલકંઠ વર્ણિયા કે છાના માના જમી લ્યો, અમારા મહંતને અમે બધા આ જમી છીએ. કે નો નો, કે આ નહીં. તમને ખબર હોય ને, ઘણી વખતે હું અમુક અમુક જગ્યાએ કે બે ત્રણ પ્રકારનું બનતું હોય, એમ સામાન્ય માણસો માટે અલગ હોય, અને એનો મહંત મોટો મઠાધીશ હોય તો વળી કેટલા પ્રકારની વાનગીઓ બનાવીને જમતો હોય. એટલે મઠના મહંતને એમ લાગ્યું કે આપણે તો આ મોટાની સાથે જમવું. કે નીલકંઠ વર્ણિયા કે લ્યો તો જોતા જાઓ. કે શિષ્યો જમી લીધું, બપોરનો સમય થયો, નીલકંઠ વર્ણિયા જમવા બેઠા. મહંતને કીધું ચલીએ, બેઠીએ અમારે સાથ. અને મહંતને નીલકંઠ વર્ણિયા બેઠા જમવા. નીલકંઠ વર્ણિયા તો રોજનો નિયમ કે ઘોડા વારીને જમવા. હવે એ મીઠિયાવડ મરચાના ઘોડા ભગવાન નીલકંઠ વર્ણિયા રોજ જમે. અને તમને ખબર, ગ્રીન કલરના ઘોડા. મઠના મહંતને એમ થયું, આ ધીસ ઇઝ વેરી સ્પેશિયલ આઈટમ. આઈટમ તો કોઈ દેખાતી નથી, આ ખાવા જેવી આઈટમ છે. ત્રણ ઘોડા નીલકંઠ વર્ણિયા પોતાના પાત્રમાં મુકાવ્યા. બોલો મઠનો મહંત હતો ને, હમકો ભી તીન ચાહીએ. નીલકંઠ વર્ણિયા કે એક તો ખા, નાની યાદ આવશે આજે, આજ પછી તારી પેઢી યાદ કરશે આ ખાય તો. કે એ કે નહીં નહીં, હમ ભી તીન ખાયેંગે. નીલકંઠ વર્ણિયા કે સાંધુને કીધું, પેલો એક મૂકો, હરિહરનો નાદ થયો ને મંડ્યા જમવા. ભગવાન નીલકંઠ વર્ણિયા તો રોજનો નિયમ, ભગવાન જમતા જાય જમતા જાય. બોલો મઠના મહંત એક જે મોઢામાં મૂક્યો અને નાકમાંથી આંખમાંથી ત્યાં પાણી ચાલો. કે મર ગયા મર ગયા. કે નીલકંઠ વર્ણિયા કે લાવું હજી બીજા બે. નહીં 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 નહીં, મર જાઉંગા મર જાઉંગા. નીલકંઠ વર્ણિયા સંતોને કીધું, સંતો ને ઘી પાવ ઘી. કે અહીંયા ને મરી જશે હમણાં. કેતો હતો ને મહંત કે સાથ ખાના ખાય. ખાના હે એ કે આજ પછી મારી પેઠીઓ હોય જાય, પણ અહીંયા ના હું કોઈ દી. કે બધાએ પચાવી ન શકે ભાઈ, ભગવાન ભોળાનાથ જેવા બધા ન હોય ને, ઝેર પચાવનારા સમાજમાં બહુ ઓછા હોય છે. નીલકંઠ વર્ણિયા આવી રીતે લોજમાં રહે, અને જ્યારે સત્સંગમાં આવ્યા ને, ભગવાન લોજને ક્યારેય ભૂલ્યા નથી. એ દાદાના દરબારની અંદર ભગવાન બેઠા હોય, આંખ બંધ કરી અને આંખમાંથી આંસુડા નીકળવા માંડે. કાઠિયો પૂછે, મહારાજ મહારાજ શું થયું તમને? અને ત્યારે સ્વામિનારાયણ ભગવાનના શબ્દના ભગવાનના મુખમાંથી એવા શબ્દો નીકળે કે સંતો કાઠિયો, મને આજે લોજનો સમય યાદ આવે છે, જે મેં સાધુની સેવા કરી હતી ત્યાં, અને આજે મને દિવસો યાદ આવે છે. ભગવાનનો ભૂતકાળ છે ને બહુ અદ્ભુત હતો. એટલે મેં કીધું ને, સારા દિવસોને કાયમ યાદ કરતા શીખો. જીવન એવું જીવો કે તમારી પાછળની અવસ્થા છે એમાં એમ થાય કે મારું બચપણ કેવું અદ્ભુત હતું, મારી યુવાની કેવી જબરજસ્ત હતી. પણ જો જીવનમાં ખોટા કામ કર્યા હોય તો છેલ્લે પાછળ યાદ કરવા જેવું કાંઈ જ હોતું નથી. એટલા માટે કર્મ એવા કરીએ કે પાછળ જિંદગી જીવવાની મજા આવે આપણને. નિષ્કુળાનંદ સ્વામી કે ભગવાન લોજમાં રહે છે, અને આ પચાસે પચાસ સંતોને એવા વશ કરી લીધા. આ સાધુનું મન ક્યાંય લોભાતું નહીં, પણ નીલકંઠ વર્ણિયાને જુએ ભગવાનની પૂજામાં એમનું મન ન રહે. આવું તો જબરજસ્ત વ્યક્તિત્વ હતું. સમય જતાં ભગવાન નીલકંઠ સંતોનો યોગ શીખવે અને પૂછ્યું કે તમે કોનું ધ્યાન કરો છો? અને ત્યારે સંતોએ કીધું કે અમે તો ભગવાન કૃષ્ણનું ધ્યાન કરીએ છીએ. અરે તમે પણ? અમે પણ એ જ ભગવાન કૃષ્ણનું ધ્યાન કરીએ છીએ. અને વાત કરતાં કરતાં રામાનંદ સ્વામીના ગુણો સાંભળ્યા છે, અને રામાનંદ સ્વામીના ગુણો સાંભળતાની સાથે નીલકંઠ વર્ણિયાએ નક્કી કરી લીધું કે બસ આજ ગુરુના ચરણે રહીને મારે મારું જીવન પૂર્ણ કરવું છે. સમય જતાં ટાઢ તડકો વરસાદની ધારાઓ સહન કરે,
એમ કરતા કરતા ચૈત્ર મહિનો ગયો. મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી મને રામાનંદ સ્વામીને મળવું છે. ક્યાં છે સ્વામી? મુક્તાનંદ સ્વામી કે, વર્ણિરાજ એ તો અત્યારે ભુજમાં છે, તો મારે ભુજ જવું છે. અરે વર્ણિરાજ, ભુજ તો બહુ દૂર છે અહીંયાથી, અને વચમાં મિયાણાનો ત્રાસ છે, તમે નહીં પહોંચી શકો, ને તમારું આ કાઠી શરીર, થોડા દિવસ વાટ જોઈ જાઓ, હમણાં રામાનંદ સ્વામી આવશે, હમણાં આવશે. એમ કરતા કરતા કેટલાય દિવસ પસાર થઈ ગયા. ભગવાન નીલકંઠ વર્ણિના મનમાં એમ થયું કે મારા ભાગ્ય નબળા હશે એટલે મને ગુરુ મળતા નથી, અને સાચા સદગુરુને મળવા માટે લગની લાગી છે આજે. એમ થયું કે ગમે એમ કરીને મારે રામાનંદ સ્વામીને મળવું જ છે. સંતો કે, એમ કરો, અમારી વૃત્તિની સાથે તમારી વૃત્તિ એકાકાર કરો, અને રામાનંદ સ્વામીના દર્શન થશે, ને દર્શન કરાવ્યા. એમ કરતા કરતા નવ નવ મહિના પસાર થયા, છતાંય સ્વામી ના આવ્યા. ભગવાન નીલકંઠ વર્ણિનું મન ઉદ્વિગ્ન થયું. કુંજ સત વીટે ખટમાસ, તજે તન થઈને નિરાશ, આ તો વીતી ગયા નવ માસ, એમ કહીને થયા ઉદાસ. મુક્તાનંદ સ્વામીએ કીધું હતું કે, વર્ણિરાજ વૈશાખ મહિનો વાટ જુઓ. વૈશાખ મહિનાનો વાયદો પણ ગયો. નીલકંઠ વર્ણી અધીરા બન્યા કે હવે મારે મળવું જ છે. મુક્તાનંદ સ્વામી કે, એમ કરી વર્ણી, વર્ણિરાજ આપણે કાગળ લખીએ. અને સૌથી પહેલા સ્વામિનારાયણ ભગવાને કાગળ લખ્યો હતો, આ કચ્છ ઉપર લખ્યો છે. ઘરેથી જ્યારે ભગવાન નીકળ્યા ત્યારે રામ પ્રતાપભાઈને કે, કોઈ ધર્મકુળ પરિવારને ભગવાને કાગળ નથી લખ્યો, ઇવન વરિયાળી બાઈ હોય, સુવાસીની બાઈ હોય, કે કોઈ પણ સગા સંબંધીને ભગવાને કાગળ નથી લખ્યો. કાગળ લખ્યો છે સૌથી પહેલા કચ્છ ઉપર. કચ્છના કેટલા મોટા ભાગી તો આગળ કથા આવશે, ત્યારે આપણે ચર્ચા કરીશું. એક પત્ર નીલકંઠ વર્ણીએ એક રામાનંદ સ્વામી ઉપર, મુક્તાનંદ સ્વામીએ પત્ર લખ્યો. મયારામ ભટ્ટ લઈને બેને પત્રો રામાનંદ સ્વામીને ભુજમાં આપ્યા, અને પત્ર વાંચતાની સાથે રામાનંદ સ્વામીએ હરિભક્તોને કીધું, હરિભક્તો બસ હવે મારા છેલ્લા દિવસો છે. હરિભક્તો કે, કેમ સ્વામી? જે હું તમને વાત કરતો હતો કે હું તો ડૂગડૂગીનો વગાડનારો છું, ખરા ખેલને ભજવનારા તો હવે આવશે, અને એ લોજની અંદર આવી ગયા છે. હું તો માત્ર પટ તૈયાર કરનારો છું, રમનારા તો હવે આવશે, ને એ લોજની અંદર આવી ગયા. રામાનંદ સ્વામીએ સામે પત્ર લખ્યો છે, ને પત્રમાં લખ્યું હતું, મુક્તાનંદ સ્વામી આ વર્ણિરાજની સંભાળ લેજો, તમે એને ક્યાંય જવા દેતા નહીં, જ્યાં સુધી હું એમને મળું નહીં ત્યાં સુધી તમે એની ખૂબ સેવા કરજો, એની પાસેથી યોગ શીખજો. નીલકંઠ વર્ણી ઉપર પણ ભલામણ કરી કે, વર્ણિરાજ આ સંતોની સાથે તમે પ્રેમથી રહેજો અને શરીરની સંભાળ રાખજો. ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણે આપણા માટે કરીને સાત સાત વર્ષ સુધી વનની અંદર ખૂબ કષ્ટ વેઠ્યું. શરીર ભગવાનનું એટલું પાતળું થઈ ગયું હતું કે શરીરમાં કાંઈ લાગે તો લોહીની જગ્યાએ પાણી નીકળે, આવું ભગવાને તપથી પોતાના શરીરને કૃશ કરી નાખ્યું હતું. માત્ર એક સમાજને ખાતર ભગવાને કેટલી કુરબાની આપી, કેટલું બલિદાન આપ્યું છે. વ્યક્તિ જ્યારે બહુ મોટો બનતો હોય અને સમાજમાં જ્યારે આપણે યાદ કરતા હોય ને, ત્યારે એની કુરબાનીને યાદ કરજો. કોઈ પણ વ્યક્તિ એમને મહાન નથી બનતો, એની પાછળ જબરજસ્ત એની કુરબાની, એનું બલિદાન રહેલું હોય છે. અને સ્વામિનારાયણ ભગવાન સમાજની અંદર જો આટલું કામ કરી શક્યા હોય તો એની પાછળ છે એની જબરજસ્ત કુરબાની. એની જ નહીં, એના સાધુની પણ એટલી જ કુરબાની હતી. આગળ આવે છે એ કથા. પત્ર પાછો લોજમાં આવ્યો. નીલકંઠ વર્ણી રામાનંદ સ્વામીની વાટ જોઈને બેઠેલા છે. સમય ઉપર સમય પસાર થતો જાય છે. જ્યેષ્ઠ મહિનો આવી ગયો, અને હવે નીલકંઠ વર્ણી ઉતાવળા થયા. આ બાજુ રામાનંદ સ્વામી પણ હવે લોજ તરફ પ્રયાણ કરે, અને ભુજમાં હરિભક્તોને કીધું કે, હરિભક્તો આ મારા જીવનનો છેલ્લો સમય ભુજમાં છે, અહીંયા આજ પછી નો મોર ભુજ, હવે હું ભુજમાં નહીં આવી શકું, કારણ કે હવે જે આવશે તો સહજાનંદ સ્વામી હશે, સાક્ષાત ભગવાન આવશે અહીંયા. કચ્છના ભક્તોએ રડતા હૃદયે રામાનંદ સ્વામીને વિદાય આપી. પીપલાણા આવ્યા છે, કુંવરજીભાઈને લોજ મૂક્યા છે. આ બાજુ લોજથી સંતો નીકળ્યા, પહોંચ્યા છે પીપલાણા.
ભગવાન નીલકંઠ વર્ણી અને રામાનંદ સ્વામીનું અદ્ભુત મિલન થયું. બંને એકબીજાને ભેટી પડ્યા, જાણે બ્રહ્મ અને પરબ્રહ્મનું જાણે સાક્ષાત મિલન થતું હોય એવી ઝાંખી સૌને થવા લાગી છે. રામાનંદ સ્વામી પોતાનું વૃતાંત કીધું, નીલકંઠ વર્ણીએ પોતાની વાત કરી અને ગુરુ તરીકે સ્વીકાર કરી લીધો છે. જે ગુરુને ગમે એ નીલકંઠ વર્ણી કરે છે. આ શિષ્યની એક મોટામાં મોટી ફરજ છે, કર્તવ્ય છે કે જે સમયે જે ગુરુને જોતું હોય એ શિષ્ય એને પૂરું પાડવું જોઈએ. તમને ખબર હોય ઘણા શિષ્યો કેવા હોય, એ ગુરુએ એના શિષ્યને કીધું કે બેટા મોહનદાસ, એ કે બોલીએ ગુરુજી, એ કે જરાક આ દીવો બંધ કરી નાખ ને મને સૂવું છે હવે. શિષ્ય કે ગુરુજી આંખ બંધ કરી નાખો ને, કે તમારે સૂવું છે ને, આંખ બંધ કરી નાખો. ગુરુને થયું કે આળસુનો પીર ઊભો નહીં થાય દીવો ઓલાવવા માટે. એટલે ગુરુએ ફરી કીધું કે બેટા મોહનદાસ, તો કે હા, એ બારે જરાક જો ને વરસાદ આવે છે કે નથી આવતો, ચોમાસાનો ટાઈમ હતો, બારે વરસાદ આવે છે કે નથી આવતો જરાક જોઈ આવને. તે ગુરુજાના ખાટલાની બાજુમાં બિલાડી હતી. તે શિષ્ય હું તો કે ગુરુજી આ બિલાડીને જોઈ લો ને, હાથ ફેરવી લો, જો ભીની હોય તો સમજી લો જો વરસાદ આવે છે, અને જો કોરી હોય તો સમજી લેવો નથી આવતી. મૂળ ગુરુને એમ કે બારે જોવા જાય તો આ દીવો ઓલવી નાખે. કે બે વખત કીધું, ઓલો ભાયડો ઊભો ન થયો એટલે ન થયો. ગુરુજીએ ત્રીજો આઈડિયો અપનાવ્યો. ગુરુજીને એમ કે હવે તો કામ કરી નાખશે. એટલે ગુરુજી કે બેટા મોહનદાસ, બોલીએ ગુરુજી, એ કે જરાક આ જો ને દરવાજો બંધ કરીને પવન આવે છે, મને નીંદર નથી આવતી. તો ઓલો ચેલો કે ગુરુજી બે કામ મેં કરે, એક તો હવે તમે કરી લ્યો. કે હવે આવા ચેલા હોય ગુરુને શું રાજી કરી શકે. પણ ભગવાન નીલકંઠ વર્ણી આજે રામાનંદ સ્વામીને ભાવ અને પ્રેમથી સેવા કરે છે. એમ કરતા કરતા ચોમાસું ગયું, 1857 કાર્તિક સુદ એકાદશીનો દિવસ. અને એ દિવસે રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને દીક્ષા આપી, મહાદીક્ષા આપી, અને સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ આવા બે નામ આપ્યા છે. જ્યારે માંગવાનું કહ્યું ત્યારે ભગવાન સહજાનંદ સ્વામી એક જ વસ્તુ માંગી કે તમને જે ભગવાન પૂજામાં પ્રત્યક્ષ દર્શન દે, એવી ને એવી મારા ઉપર દયા કરો કે મને ભગવાન દર્શન આપે. રામાનંદ સ્વામી ખૂબ રાજી થયા. ભગવાન સહજાનંદ સ્વામીને પોતાની સાથે રાખ્યા છે. હવે જ્યાં જાય ત્યાં નીલકંઠ વર્ણી સાથે ને સાથે, સહજાનંદ સ્વામી સાથે ને સાથે જાય. એમ કરતાં કરતાં 1.5 વર્ષ પસાર થઈ ગયું. રામાનંદ સ્વામી એટલા રાજી થયા સહજાનંદ સ્વામી ઉપર. અરે કદાચ કોઈ વ્યવહારના કામો હોય તો એ સહજાનંદ સ્વામીને પૂછીને કરે. અહીં જો બહુ સમજવા જેવી બાબત છે, શિષ્ય સમજુ હોય, ડાયો હોય, તો ગુરુએ પછી એની સાથે મિત્રવત ભાવ રાખવો જોઈએ. ઘણી વખત એવી જગ્યાએ બનતું હોય કે ગુરુ સતત શિષ્યને એટલું ટોકતા હોય કે બિચારાની ઓલાની મેન્ટાલિટી સાવ ખરાબ થઈ જાય. રામાનંદ સ્વામી તમે જુઓ, અહીંયા સહજાનંદ સ્વામીએ કેવી રીતે ટ્રીટ કર્યા છે. એક મિત્રવત, કાંઈ પણ કેવું હોય તો ભાવ અને પ્રેમથી કયો. આજે માણસ ભાવ અને પ્રેમનો ભૂખ્યો છે. કોઈ સંપત્તિ આપો તો એનાથી રાજી ન થાય, પણ એક ભાવ એવો આપો ને તમે, તમારાથી કોઈ દી અડગો ન થાય. રામાનંદ સ્વામી સહજાનંદ સ્વામીની સાથે મિત્રવત વર્તન કર્યું, અને સ્વામિનારાયણ ભગવાન પણ રામાનંદ સ્વામીની સાથે ગુરુ ભાવ રાખ્યો છે. સમય ઉપર સમય પસાર થતો જાય. ફરતા ફરતા રામાનંદ સ્વામી જેતલપુરમાં આવ્યા છે. ઉનડ ખાચરના દરબારમાં સભા ભરાઈને બેઠેલી છે. એમ કરતા કરતા દિવસો પસાર થતા 2 વર્ષ વીતી ગયા. અને રામાનંદ સ્વામીએ હવે વિચાર કરી લીધો કે અમારી ધર્મની જે ગાદી છે હવે આ સહજાનંદ સ્વામીને આપી દઉં. મનમાં એમ થયું કે કેટલાય જણા છે, આમાંથી કોને આપું. તમે વિચાર કરો ભક્તજનો, એ વખતનો સમય, અને રામાનંદ સ્વામી પાસે એટલે સાધુ ક્વોલિટીવાળા પાવરવાળા સાધુ હતા. એમાં મુક્તાનંદ સ્વામી હોય, આત્માનંદ સ્વામી હતા, ભાઈ રામદાસજી હતા, આ બધા મોટા મોટા સંતો. અને આ તો એક સંપ્રદાયની ગાદી છે ને, ધર્મની ગાદી કોને સોંપવી. રામાનંદ સ્વામીની બુદ્ધિ કેટલી જબરજસ્ત હતી. પોતે એકલા વિચાર નથી કર્યો, તમામ સદગુરુઓને પોતાની બાજુમાં બોલાવ્યા. એમાં ગોવર્ધનભાઈ, પર્વતભાઈ, ભીમભાઈ, રાજાભાઈ, આ બધાએ હરિભક્તોને બોલાવ્યા અને કીધું કે હરિભક્તો કેમ કરશું આપણે, આ ગાદીને માટે યોગ્ય કોણ છે.
કોણ લાયકાત છે કે આ ભવિષ્યની અંદર આ ગાદી સંભાળી શકે? ગાદી એ કોઈ સામાન્ય ગાદી નથી ને, આ તો ધર્મની ધુરા છે. અને ધર્મની ધુરાને કોણ વહન કરી શકે? એક લાયકાત, એક જેનામાં યોગ્યતા હોય એ જ વ્યક્તિ આ કાર્ય કરી શકે. અરે એક ડૉક્ટરની પાસે જો સારી યોગ્યતા લાયકાત હોય તો કેટલાય દર્દીઓનું ઓપરેશન કરી અને રોગનું નિદાન કરી શકે છે કે નહીં? અરે એક ઇન્જિનિયરની અંદર જો સારી પાત્રતા હોય તો કેવડી મોટી બિલ્ડિંગ બનાવી શકે છે? અરે એક નેતાની પાસે જો સારી યોગ્યતા પાત્રતા હોય તો દેશને ક્યાંથી ક્યાં લઈ જાય છે? હરિભક્તો બધા મૂંઝાણા કે હવે શું કરું? રામાનંદ સ્વામીના મનમાં હતું તો ખરું કે ગાદી મારે આ સહજાનંદ સ્વામીને જ સોંપવી છે, પણ મોટો વ્યક્તિ હોય કોઈ દિવસ સિક્રેટ ક્યારેક રજૂ કરે જ નહીં, બધાએ વ્યક્તિઓની રાહ લઈને જ પછી પોતાની વાત કરે. અને હરિભક્તો સંતોને જ્યારે પૂછવામાં આવ્યો ત્યારે એક જ જવાબ આપ્યો કે સ્વામી આ ગાદીને લાયક તો એક સહજાનંદ સ્વામી છે. સ્વામી કે તમે મારા દિલની વાત કરી દીધી. નક્કી કર્યું, સહજાનંદ સ્વામીને બોલાવવામાં આવ્યા અને કીધું કે સહજાનંદ સ્વામી આ મારે તમને ગાદી સોંપવી છે, આ ગાદી ઉપર તમે બિરાજમાન થજો, ધર્મ પ્રમાણે રહેજો અને સૌને ધર્મ પ્રમાણે વર્તાવજો. તમે નિર્લેપ છો, નિર્બંધ છો, માટે કોઈ તમને ભાવ અને પ્રેમથી વસ્ત્ર કે આભૂષણ આપે ને પ્રેમથી તમે ગ્રહણ કરજો. સહજાનંદ સ્વામી ઉદાસ થઈ ગયા, એમ કીધું કે ગુરુદેવ આ તો વ્યવહાર છે અને વ્યવહાર તો બંધનરૂપ છે ને. અરે આ વ્યવહારની અંદર તો કંચન અને કામિનીનો યોગ થાય અને કંચન અને કામિનીના યોગથી તો મોટા મોટાને પણ બંધન થયું છે. સ્વામી આ ગાદી ઉપર કેમ બેસું? કારણ કે આ ગાદી સારું કરીને કેટલાય જગતમાં ઝઘડા થાય છે અને આપણે જોઈએ છીએ નથી જોતા. આ મહાભારત શેના કારણે થયું? કૌરવ અને પાંડવો શેના માટે લડ્યા? ગાદીને માટે ને. અસુરો અને દેવતાઓનું કાયમ યુદ્ધ થતું શેના માટે? ગાદીને માટે. માટે સ્વામી મને ધર્મ સંકટમાં ન મૂકો તો સારું. સહજાનંદ સ્વામી ઉપર હાથ મૂકી રામાનંદ સ્વામી એમ કહે, સહજાનંદ હું જે કરું છું એ સમજી વિચારીને કરું છું. અરે આ જગતમાં બધાને બંધન થાય પણ તમને જાઓ કોઈ દિવસ બંધન નહીં થાય. હજારો સ્ત્રીઓની વચ્ચે, ધનના ઢગલા વચ્ચે રહેશો તો તમને કોઈ દિવસ બંધન નહીં થાય. અને હરિભક્તોને બોલાવીને કીધું, હરિભક્તો આજથી મારી જગ્યાએ આ સહજાનંદ સ્વામી છે અને એ જેમ કહે એ પ્રમાણે તમારે બધાને કરવાનું છે. અને ભગવાનને ગાદી સોંપવામાં આવી અને બે વરદાન માંગ્યા છે અને એ બે વરદાનના કારણે ભક્તજનો આપણે બધા સુખી થયા છીએ. આપણા પ્રારબ્ધ બહુ નબળા હતા પણ આ સહજાનંદ સ્વામીના ચરણની અંદર આપણે રહ્યા, આપણા બધાએ જૂના દિવસો ગયા અને સુખના સાગરની અંદર આપણે બધા આજે ઉલટીએ છીએ. કેટલા સુખી થયા તમે જુઓ. આવું કોણ માંગે? આજે આ સમાજની પરિસ્થિતિ એવી થઈ છે, અગાઉ ભાઈ પોતાના ભાઈનું દુઃખ લેવા માટે તૈયાર નથી અને એવા હડાહડ કડી કાળમાં સહજાનંદ સ્વામી એમ કહેતા હોય કે ગુરુદેવ તમારા ભક્તના પ્રારબ્ધની અંદર રામ પતર હોય તો મને આવે પણ તમારો ભક્ત સુખી થાય. જોઈ આવો આખા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કોઈ સ્વામિનારાયણ ભગવાનનો ભગત છે અન્ન વસ્ત્ર અને આબરૂ કરીને ક્યાંય તમને દુખીઓ જોવા નહીં મળે. એ આપણા પ્રારબ્ધ ભગવાને લઈ લીધા ત્યારથી આપણા જીવન બધાએ આપણી સમૃદ્ધિ દિન પ્રતિદિન વધવા લાગી છે. રામાનંદ સ્વામીએ રાજી થઈ અને બંને વરદાન આપ્યા છે. એક વિનંતી છે બહેનોની સભામાં, બહેનો થોડા થોડા આગળ આવી જાય અને બહેનોને પણ ભાઈઓને પણ વિનંતી કે થોડા આગળ આવી જાય જેથી કરીને સભાની વ્યવસ્થા જળવાય અને પાછળ ઊભેલા ભક્તો અને બહેનોને જગ્યા મળે. નિષ્કુળાનંદ સ્વામી કે રામાનંદ સ્વામીએ નક્કી કરી લીધું હવે કે બસ મારો સમય પૂરો થયો અને હવે મારે આ દુનિયા છોડીને જવું છે. હરિભક્તોની આગળ જ્યાં વાત કરી હરિભક્તોના હૈયા હચમચી ગયા. હરિભક્તો કે સ્વામી હવેથી તો તમારે ઘણું જીવવાનું છે, અમારા તો કેટલાય લાંબા વિચારો છે. રામાનંદ સ્વામી કે ભક્તો વિચારો તો માણસના એમ ને એમ રહી જાય છે, ક્યારેય કોઈને જવાનું થાય કાંઈ નક્કી નથી, શરીરનો કાંઈ નિર્ધાર નથી. ભક્તોજનો આવતીકાલની સવાર આપણા માટે પડે કે ન પડે, માટે જેટલું ભજન જેટલું સત્સંગ થાય ને કામનો છે. અને 1858 માગસર સુદ 13 દિવસે રામાનંદ સ્વામી સ્વતંત્ર દેહે ભગવાનના ધામની અંદર ગયા છે. હરિભક્તોએ કરુણ આક્રંદ કર્યું કારણ કે
જે પ્રેમ રામાનંદ સ્વામીએ આ સંતો હરિભક્તોને આપ્યો હતો એના માટે તો એક રામાનંદ સ્વામી ભગવાન હતા. આવો પ્રેમ, આવો સુખ કોણ આપશે? રામાનંદ સ્વામીનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો, 13 દિવસ સુધી ગીતાનો પાઠ કર્યો છે, શ્રાદ્ધ કર્યો છે, 14માની સભાનું આયોજન થયું અને ભગવાન સ્વામિનારાયણે એ વખતે ધર્મનો ઉપદેશ આપ્યો છે. હરિભક્તનો શોક દૂર થયો અને હવે ભગવાન વિચાર કર્યો કે હવે શું કરવું મારે. રામાનંદ સ્વામીનો જે જે જગ્યાએ સમુદાય હતો એ સમુદાય સુધી કેમ પહોંચવું? સ્વામિનારાયણ ભગવાનને સત્સંગ કરાવ્યો છે ને ભાઈ, બહુ સિસ્ટમેટિકથી કરાવ્યો છે, કોઈ આડેધડ નથી કરાવ્યો. એક એક જગ્યાએ ભગવાને સાધુને બોલાવી બોલાવીને પ્લાનિંગો કરેલા છે કે સત્સંગને આગળ કેમ વધારવો. અત્યારે સાયન્સ અને ટેકનોલોજી આગળ વધ્યા, આ યોગ મંડળોની સ્થાપના થઈ અને સંતો સિસ્ટમ પ્રમાણે આપણે હાલવા માંડ્યા, પણ સ્વામિનારાયણ ભગવાનને આજથી 200 વર્ષ પહેલાં સાધુઓને એવા ટ્રેન કરેલા હતા કે કઈ જગ્યાએ કઈ પરિસ્થિતિમાંથી કેવી રીતે નીકળવું. મહારાજે નક્કી કર્યું કે આપણે હવે ગામડા ફરવા માટે જવું પડશે. જ્યાં જ્યાં રામાનંદ સ્વામીનો સમુદાય ત્યાં સહજાનંદ સ્વામી પહોંચ્યા છે. ધોરાજી, પીપલાણા, કાલવાણી ત્યાં ફરતા ફરતા માંગરોળની અંદર આવ્યા છે અને હવે અહીંયા ભગવાને સમાજની સુધારણાની શરૂઆત કરી છે. એ 200 વર્ષ પહેલાનો સમય એટલે એટલો ભયંકર, એટલો જર્જરિત થઈ ગયો હતો. સમાજનો કોઈ એવો રક્ષક રહ્યો નહોતો કે સમાજનું રક્ષણ કરી શકે. આજે રાજાઓ એટલા સ્વચ્છંદી બન્યા હતા, પોલીસ વાળો લાંચ લેતો હતો, આપણે કોની આગળ આશા રાખી ગયો? આવી હાલત 200 વર્ષ પહેલા હતી. ભગવાન સ્વામિનારાયણ ગામડે ગામડે ફરતા ફરતા માંગરોળની અંદર આવ્યા અને માંગરોળમાં જોયું તો લોકોને સૌથી પહેલો પ્રોબ્લેમ હતો પાણીનો. એક જૂની વાવ હતી, પુરાઈ ગઈ હતી. ભગવાન સ્વામિનારાયણે સંતો હરિભક્તોને કીધું, ચાલો સંતો આ વાવને આપણે ફરી ખોદાવીએ. અને સંતોને હરિભક્તો સ્વયં પાવડા અને કોદારી લઈ સાધનો લઈને સ્વયં સંતો લાગી ગયા છે. આ સમાજને માટે સંતોએ પણ પોતાના જીવનનું ખૂબ મોટું બલિદાન આપ્યું છે. આ સાધુ માત્ર યોગી નથી, યોગીની સાથે ઉપયોગી પણ એટલા છે. યોગી થવું છેલ્લું છે, પણ યોગીમાંથી ઉપયોગી બનવું ને બહુ અઘરું છે. આ દુનિયામાં કેટલા એવા યોગીઓ પોતાના મઠ આશ્રમો બાંધીને બેઠા જ નથી, પણ સમાજને માટે ઉપયોગી એવા કેટલા તમે કહો? અને જ્યારે આ સમયની અંદર આપણા ભુજના સંતો આજે હજારો લાખો ગાંવ દૂર સુધી એક હરિભગત હોય તો એને સત્સંગ કરાવવા માટે જાય છે. આજે 36 37 37 વર્ષ થયા ભુજથી આપણે યાત્રા માટે ગાડી નીકળે અને છેક કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધી એક એક ભગવાનના ભગતની સંભાળ લેવા માટે આ સાધુ જાય છે. નહીતર આમને શું છે કયો? અમારે ભુજમાં અમારું આસન છે, પણ નહીં, આ હરિભક્તોની ચિંતા કરવી અમારી સૌથી પહેલી ફરજ છે. સ્વામિનારાયણ ભગવાને અને સંતોએ આ સમાજને માટે ઘણું બધું કર્યું છે. એ માંગરોળની વાવ ભગવાને પાછી ખોદીને બરાબર કરી અને બહુ મોટો ઉત્સવ કરવામાં આવ્યો, હજારો બ્રાહ્મણોને જમાડવામાં આવ્યા છે. ભગવાને વિચાર કર્યો કે એક ગામમાં આટલો પ્રોબ્લેમ છે તો ગુજરાતની અંદર કેટલા ગામડા, અને લોકોના જ્યાં સુધી હું પ્રોબ્લેમ સોલ્વ નહીં કરું ત્યાં સુધી હું મારા સ્વરૂપનું જ્ઞાન એને કેમ આપી શકીશ? સૌથી પહેલા જો માણસને તમારી તરફ ખેંચવો હોય તો એના દિલ સુધી પહોંચો, એના પ્રોબ્લેમ સુધી તમે પહોંચો. આજે પ્રોબ્લેમ સુધી કોઈ પહોંચવા તૈયાર નથી. માણસની પાસે તમે જઈને એને થોડુંક સાંત્વના આપો, એને દિલાસો આપો, ભાઈ તને શું જરૂર છે, તને શું તકલીફ છે, અને જ્યારે એની તકલીફ દૂર કરશો, આશ્વાસન આપશો ને, એ માણસ આખી જિંદગી તમારી બાજુમાંથી ખસે નહીં ક્યારે. સ્વામિનારાયણ ભગવાને આ કામ કર્યું છે, પરોપકારના કાર્યની શરૂઆત કરી, સમાજને માટે એ કામ કરી શકે જેને સમાજની ચિંતા હોય. અને આ સાધુઓએ કાયમ કણબી સમાજની ચિંતા સેવી છે, એટલા માટે રાત દિવસ કોઈ દી દાખલો જોતા નથી. અમારા કપિલ સ્વામી બેઠા, એમને ખબર છે, આ મુંબઈ રહેતા હોય, પૂછો અમને રાત્રે કેટલા વાગે સુવે, 2-3 વાગે તો સુવા મળે, કારણ કે ત્યાંનો સત્સંગની સિસ્ટમ એવી છે. છતાંય પણ સંતો દાખલો કરે છે, નથી કરતા. આ જગતની અંદર એક પરોપકારીમાં પરોપકારી હતો ભગવાનના સાધુ છે. આ સાધુથી બીજાનું દુઃખ જોઈ નથી શકાતું,
તમે દુઃખી થાવ તો સૌથી પહેલી ચિંતા સાધુને થાય છે કે અમારા હરિભક્તો દુઃખી થાય, અમારેથી અમને ગમે નહીં. અને સ્વામિનારાયણ ભગવાને વિચાર કર્યો કે સમાજની અંદર મારે પરોપકારના કાર્ય કરવા પડશે, અને જ્યાં સુધી હું પરોપકાર નહીં કરી શકું ત્યાં સુધી આ સમાજમાં મારું સ્થાન કેમ જમાવી શકીશ. અને એ વખતે ભગવાને એક પછી ગામડામાં જઈ અને પરોપકારના કાર્ય શરૂ કર્યા છે. આ જગતની અંદર કેટલા એવા વ્યક્તિઓ છે, કેટલી એવી વસ્તુઓ છે કે જે પોતાને માટે નથી જીવતી. આજે આપણે જીવી છીએ કોના માટે જીવીએ છીએ? પોતા માટે નથી જીવતા. હું બરાબર સુખી થાઉં, મારો પરિવાર સુખી થાય, બસ એનાથી વિશેષ આગળ કોઈ વિચાર કરવા વાળા નથી. પણ આ સાધુ એક એવા છે, ઘરબારનો ત્યાગ કરી વસુધૈવ કુટુંબની ભાવનાથી આ સમાજની અંદર જીવે છે, અને એટલા માટે જ અમને ઉપકારી કીધા છે. અને અદ્ભુત કવિએ પોતાના શબ્દની અંદર આ પરોપકારની વાત લખી છે કે કેટલી એવી વસ્તુઓ છે કે જે પોતે પોતાના માટે નથી જીવતી. સાંભળીએ કવિના શબ્દોમાં. ઓહેજી ઓલ્યા ઝાડવા પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી ખાતા હોઈએ, સરસ મજાના ઝાડમાં ફ્રૂટ થતા હોય,
તો કોઈ દિવસ ઝાડે એમ કીધું કે ભાઈ તમે એકલા એકલા ફ્રૂટ ખાઓ છો, પકવી અમે તૈયાર અમે કરીએ અને તમે મારી પાસેથી લઈ જાઓ છો એમ કીધું કોઈ દી? ઝાડ કોઈ દિવસ નથી કહેતું, કારણ કે એનો પરોપકારી સ્વભાવ છે, દેવામાં માને છે. આપણે કણબીનો સ્વભાવ એવો, લેવામાં નથી માનતા, નામ લેવા પટેલ પણ માને દેવામાં. જ્યારે જ્યારે આવા સત્કર્મો થાય ત્યારે પોતાના હૃદય પોતાનો દરબાર ખોલીને ખુલ્લા દિલથી દે એને કહેવાય કણબી. આ ઝાડવા એવા છે, કોઈ દિવસ પોતાનું ફળ ખાતા નથી. અરે તળાવની અંદર સરસ મજાનું મીઠું અમૃત જેવું પાણી ભરાય, વરસાદના ટીપા ટીપા પડતા પડતા આખું સરોવર છલકાઈ જાય, તો સરોવર કોઈ એમ નથી કહેતું કે અમે અમારું પાણી અમારી પાસે રાખશું, લઈ જાઓ પીઓ, ખૂબ પીઓ, આનંદ કરો. સમાજમાં એની મહત્તા છે કે જે બીજાને માટે જીવે. પોતા માટે જીવવા વાળા તો ગલીમાં ઘરો ઘર આપણને જોવા મળે, પણ આ બધી વસ્તુઓ એવી છે. વનમાં રખડતી એ ઘાસ મુખે ચરતી, હેજી ઓલી ઘાવલડી પોતાનું દૂધ નથી પીતી. આ જગતમાં હિન્દુ સનાતન ધર્મ સંસ્કૃતિનું પ્રતીક એટલે આપણી માતા ગાય, અને એ ગાય જ્યારે અમૃત જેવું મીઠું દૂધ દેતી હોય ત્યારે ગાય એમ ન કહે કે ભાઈ મારે ત્યાં દીકરા છે, મારું વાછરડું છે, લઈ જાઓ જેટલું દૂધ જોઈએ એટલું લઈ જાઓ. જેટલી પોતાની કેપેસિટી હોય એ ગાય આપણને બોંગણા ભરી ભરીને દૂધ આપે નથી આપતી. અરે અંગણા ખેડવતીને ધાન મીઠું આપતી, હેજી ઓલી ધરતી પોતાનું અન્ન નથી ખાતી. આત્મા હો જી,
એક બીજ નાખો ને કેટલા થઈને આવે છે, હજારો કણ થઈને આવે છે કે નહીં? આ ધરતીનો આપણા ઉપર મોટામાં મોટો ઉપકાર છે. અરે ઘરની અંદર બગીચામાં સરસ મજાનો એક ઝાડ વાવ્યું હોય નાનકડું, એમાંથી કેટલા બધા ગુલાબ પુષ્પ થઈ પડે છે. તો કોઈ દિવસ એ ઝાડ એમ નથી કહેતું કે ભાઈ થોડા પુષ્પ મારે માટે રાખો, લઈ જાઓ. તમે જેના હૃદયની અંદર ઉદાર ભાવના હોય એ માણસ કંઈક કરી શકે. દરિયો આવડો મોટો છે પણ દરિયો કોઈ દિવસ પોતાના મોતી પોતાની પાસે નથી રાખતો, એ મરજીમાં આવીને લઈ જાય છે. એટલા માટે કવિએ કીધું કે સંતો ભાડ્યા ભલે છે ઉચાળા રે, એ તો સતત ચાલે છે પગ પાડા રે, ઉપકારી એનો આત્મા. આ સમાજની અંદર સૌથી મોટામાં મોટું જબરજસ્ત પાત્ર હોય તો એ સાધુનું પાત્ર છે. નિસ્વાર્થ અને નિખાલસની ભાવનાથી આ સંતો જગતના કલ્યાણને માટે વિચરણ કરે છે. અને આજ સ્વામિનારાયણ ભગવાને એ જ કામ કર્યું છે. ભગવાનને મનમાં એમ હતું કે જ્યાં સુધી લોકોના પ્રોબ્લેમ સોર્ટ આઉટ નહીં થાય ત્યાં સુધી સમાજનું નિર્માણ નહીં થઈ શકે. અરે ભગવાને કેવા કેવા સમાજની અંદર રહીને કામ કર્યા. કેટલા એવા લોકો હતા ચોર વૃત્તિને આસરનારા, ભગવાને બધાને એવા સીધા કરી દીધા. જ્યાં ધર્મ લોપાઈ ગયો હતો સમાજમાંથી, ભગવાન સ્વામિનારાયણે પુનઃ ધર્મનું સ્થાપન કર્યું. અરે નિરંકુશ અને સ્વચ્છંદી બનેલો ત્યાગ સમાજ, એને પણ ભગવાને એવો કંટ્રોલ કર્યો. જ્યાં આચાર્યો પોતાનો સંયમ મૂકીને જીવન જીવતા હતા, ભગવાને આચાર્યોને પણ એવો જબરજસ્ત ઉપદેશ આપ્યો. મઠાધીશો મહંતો એક એક જગ્યાએ જઈ અને ભગવાને એવો અદ્ભુત ઉપદેશ આપ્યો. અરે પુરુષોને માટે એટલું જ નહીં, ભક્તજનો સ્ત્રી સમાજને માટે કામ કર્યો હતો સ્વામિનારાયણ ભગવાને કામ કર્યું છે. એક સમય આપણો એવો હતો કે સ્ત્રીને કોઈ દિવસ ઘરની બહાર કાઢવામાં નહોતી આવતી, એને અભણ અબૂત અજ્ઞાની ગણવામાં આવતી અને સમાજની અંદર એનું સ્થાન સૌથી છેલ્લે પગના તળિયે મૂકવામાં આવતું. આવી હાલત સ્ત્રીઓની હતી. પણ સ્વામિનારાયણ ભગવાને વિચાર કર્યો કે સ્ત્રીની અંદર રહેલી પોતાની જે પોટેન્શિયાલિટી એટલે કે સુષુપ્ત શક્તિઓ જ્યાં સુધી જાગૃત નહીં થાય ત્યાં સુધી સમાજને કાંઈ નહીં આપી શકે. અને સાંખ્ય અને યોગની શરૂઆત સ્વામિનારાયણ ભગવાને આ સમાજની અંદર કરી. સ્ત્રી સમાજને ભગવાને એટલું ઊંચું સ્થાન આપ્યું કે એ સ્ત્રીને કોઈ આશરે તો એનું પણ કલ્યાણ થાય એવી શક્તિ એવી સન્નારીઓ સ્વામિનારાયણ ભગવાને આ સમાજની અંદર પ્રગટ કરી. અરે વર્ષોથી જે યજ્ઞોની પરંપરા લુપ્ત થઈ ગઈ હતી એ યજ્ઞોને સ્વામિનારાયણ ભગવાને પુનરુદ્ધાર કર્યો છે. શુદ્ધ ભક્તિ અને જ્ઞાન માર્ગને ભગવાને આગળ લાવ્યો છે. એટલા માટે તો જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા એમાં બિશપ હેબર જ્યારે વડોદરા ગયા ત્યારે વડોદરામાં એ વખતે સર વિલિયમ્સ હતા અને સર વિલિયમ્સે બિશપ હેબરને એમ કીધું હતું કે હું કેટલાય ગામડા ફર્યો જે ખરાબમાં ખરાબ ગામડા હતા કે જવાનું મન ન થાય એવી અડગણ પ્રજા હતી, પણ એ ગામડાઓમાં જ્યારે બીજી વખત ગયો ત્યારે જોયું તો ટોટલી વિસિસિટ્યુડ અણધાર્યું પરિવર્તન. અને ઓલ ઇટ વોઝ ઓલ બીકોઝ ઓફ લોર્ડ સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણના કારણે સમાજની અંદર એટલી જાગૃતતા આવી, જન જન પ્રત્યે ભગવાન જઈ અને લોક સમાજની જાગૃતતાની વાતો કરી આ અંગ્રેજ સરકાર નોંધ લીધી છે. એટલું જ નહીં, જે એફ આઈ જોર્ડને એમ કીધું કે ઇનફેક્ટ સેન્ચુરી ડીડ પ્રોડ્યુસ ફ્યુ રિફોર્મર્સ અમોંગ્સ ધેમ સ્વામિનારાયણ વોઝ અ પ્રેઝેબલ એન્ડ નોટ વર્થી. ભગવાન સ્વામિનારાયણ એક એવા હતા કે એક પ્રશંસાનું પાત્ર કે જેણે સમાજનો આખો નકશો બદલી નાખ્યો હતો. આ અંગ્રેજ સાહેબના બધા શબ્દો હતા કે સ્વામિનારાયણ ભગવાને આ સમાજની અંદર રહી સમાજની અંદર આખું કામ જબરજસ્ત કરી દીધું. નિષ્કુળાનંદ સ્વામી કે ભગવાન સ્વામિનારાયણ ગામના ફરતા ફરતા આગળ વધતા વધતા નક્કી કર્યું કે હવે મારે મારા ઐશ્વર્યના દોર શરૂ કરવા પડશે. અને ઐશ્વર્યના દોર ખુલ્લા મૂક્યા ભગવાને. કોઈ રામનો ઉપાસી કોઈ કૃષ્ણનો ઉપાસી આવે તો ભગવાન એને સમાધિ કરાવે, કોઈ ગણપતિનો ઉપાસી આવે શિવનો ઉપાસી આવે તો એને સમાધિ. સર્વ ધર્મ સમભાવની ભાવના સ્વામિનારાયણ ભગવાનએ પ્રગટ કરી છે. ધર્મથી મોટું બીજું કાંઈ નથી, પણ ધર્મની અંદર જ્યારે દૂષણતા આવે ધર્મની અંદર જ્યારે ભેદભાવ આવે ત્યારે સમાજ અનેક વિભાગોની અંદર વિભાજિત થઈ જાય છે.
સ્વામિનારાયણ ભગવાનીએ એક કર્યા છે. આપણે કોઈ દેવી દેવતાઓની નિંદા નથી કરતા. આજે ઘણી જગ્યાએ દેવી દેવતાઓની નિંદા થાય છે, સર્વોપરિના નામને કેટલાય બંડ ચાલે, પણ સ્વામિનારાયણ ભગવાને આપણાને એવું નથી શીખવ્યું. જેના માટે જે ભગવાન હોય એના માટે એ સર્વોપરી જ છે. રામનો ઉપાસી હોય તેના માટે રામ સર્વોપરી, સ્વામિનારાયણ ઉપાસી હોય તો સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી. ઇટ ડઝન્ટ મીન કે બીજાને આપણે નિંદા કરવી જોઈએ, ક્યારેય નિંદા કરવી નહીં. સ્વામિનારાયણ ભગવાને આવું આવું શીખવ્યું, એમ થયું હજી કંઈક ખૂટે છે. સંતોને કીધું, સંતો એમ કરો, સદા વ્રતોની સ્થાપના કરો. સદા વ્રતની અંદર કોઈક આવશે, આપણું અન્ન જમશે તો એનાય જીવનું ઉદ્ધાર થશે. અને સદાવ્રત, લોજ, માંગરોળ, માણાવદર, અગતરાય, ભાડેર આ તમામ ગામડાઓમાં સદાવ્રતોની સ્થાપના કરવામાં આવી છે. દિન પ્રતિદિન ભગવાન સ્વામિનારાયણ અને એમના સંતોનો ઉત્કર્ષ એટલો વધવા લાગ્યો, એટલો વધવા લાગ્યો કે ભેખધારીઓને પેટ બળવા માંડ્યા. એને એમ થયું કે હમણાં આવ્યા ને આટલા બધા આગળ નીકળી ગયા મારો એ સ્વામિનારાયણના સાધુને. અને એ ભેખધારીઓ જ્યાં સંતોને જોવે ઢોર માર મારે, લાકડીઓ મારીને ગામમાંથી બારે કાઢે, સદાવ્રતમાં આવ્યો તો સદાવ્રત તોડી નાખે, જમવાનું ઢોળી નાખે. સંતોએ મહારાજને કીધું, મહારાજ આમાં શું કરશું આપણે, કયો આપણે સારું કરવા જઈને આ લોકોને ગમતું નથી. મહારાજે કીધું, કેમ કરો સંતો, આ સદાવ્રત બંધ કરો, હવે મોક્ષના સદાવ્રત ચાલુ કરો. ગામડે ગામડે જઈ અને એક એક મુમુક્ષ જીવાત્માને અમારા સ્વરૂપનું જ્ઞાન કરાવો. અને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા લઈ અને સંતો ગામડે ગામડે ફરવા લાગ્યા છે. સ્વયં મહારાજ પોતે સોરઠમાં વિચરણ કરતા કરતા મેઘપર ગામમાં આવ્યા છે. મેઘપરના ભક્તોને ખબર પડી, ભગવાનનો ભાવથી સામૈયો કર્યો. ભગવાનની જેવી મેઘપરમાં એન્ટ્રી થઈ એટલે અમુક ગામના વૈરાગ્યો હતા ને જે ભગવાનથી વિરોધી હતા એ ગામ મૂકીને ભાગી ગયા. આ જો ઉત્કર્ષ સહન કરવો ને એ એક મોટી વાત છે. આ બે જણા ભેગા ભણતા હોય અને એમાં એક જણો આગળ વધી જાય અને પછી બીજાને ખબર પડે કે આ મારા ભેગ એક ચડીમાં ફરતો હતો આ અને આજે આગળ નીકળી ગયો, કે અમે બે જણા એક સ્કૂલમાં ભણતા, એક બેન્ચીસમાં બેસતા અને આગળ વધી ગયો, મારા ભેગે ચડીમાં ફરતો, તો શું લા એને આખી જિંદગી ચડીમાં જ રહેવાનું, કોઈ દિવસ આગળ ન વધે. ભક્તજનો, જીવન જો સારું બનાવવું હોય ને તો કોઈકનો ઉત્કર્ષ થતો હોય ને જોઈને રાજી થવું. અમારા પરિવારનો માણસ આટલી પોસ્ટ ઉપર સુધી ગયો, અમારો સમાજનો માણસ એક આટલી ઊંચી પોસ્ટ સુધી ગયો. કોઈકનામાંથી ગુણ લેશો ને તો તમારામાં ગુણોનો ભંડાર આવીને રહેશે. નિષ્કુળાનંદ સ્વામી કે આવી રીતે સ્વામિનારાયણ ભગવાનનો ઉત્કર્ષ વધતો જાય. ભગવાન મેઘપુરમાં આવ્યા છે પણ અમુક જે સારા વૈરાગ્યો હતા ને એને એમ થયું કે સ્વામિનારાયણ જે કામ કરે છે ને બહુ જબરજસ્ત કામ કરે છે. બધાએ તો હજડબમ ન હોય, હોય ગામમાં કોઈક તો સારા માણસ હોય જ ને. અમુકને ભાવ થયો છે, મહારાજ નારાયણજી સુતાના ઘરની અંદર ઉતારો કરીને રહે છે. મહારાજને સંકલ્પ થયો કે આપણે કંઈક નવું કરીએ અને બ્રાહ્મણોને 84 કરવાનો સંકલ્પ થયો. મહારાજને એમ થયું કે બ્રાહ્મણોને અમારે જમાડવા છે અહીંયા. હરિભક્તો કે મહારાજ રૂપિયા, મહારાજ કે રૂપિયા તો મારી પાસે કાંઈ નથી. કે પર્વતભાઈને કીધું, પર્વતભાઈ રૂપિયાનો મેળ ક્યાંથી કરશો. પર્વતભાઈ કે મહારાજ તમે ખરા, તમે રાધા અને લક્ષ્મીના પતિ, તમારા ચરણે અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ આડોડતા હોય, મહારાજ તમને રૂપિયાની ક્યાં જરૂર પડે. મહારાજ કે ના, એની સેવા અમારે નથી લેવી, અમારે તો અમારા હરિભક્તોની સેવાના માધ્યમથી આ 84 કરવી છે. અને ધન જો મહારાજ કે અમને જોતું હતું તો ક્યાં ઓછું હતું. જ્યારે વનમાં ભગવાન નીલકંઠ વર્ણી ફરતા હતા ત્યારે અષ્ટ સિદ્ધિ નવ નિધિ આવ્યા હતા. ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ એક્સેપ્ટ અસ, અમારો સ્વીકાર કરો તમે. ભગવાન કે હમણાં નહીં, અમે જ્યારે સત્સંગમાં જાશું અમારા હરિભક્તો અમારા થશે, અમારું ભજન સત્સંગ નિયમ ધર્મ પાડશે બરાબર રીતે. મહારાજ કે જાઓ, તમારે બધા એના ઘરની અંદર જવાનું. કે આ જો આ શું છે, નથી આ બધો આવડો માનવ સમુદાય બેઠો છે, આ એમને એમ તો નહીં હોય ને. ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને આપણા ઘરની અંદર અષ્ટ સિદ્ધિ નવ નિધિને મૂકી દીધી છે કે અમારો જે ભગત થાય એના જીવનમાં કોઈ જાતની તકલીફ પ્રોબ્લેમ રહે જ નહીં. નિષ્કુળાનંદ સ્વામી કે ભગવાન સ્વામિનારાયણે મેઘપુરની અંદર જબરજસ્ત 84 કરેલી છે. 6-6 મહિના સુધી ભગવાને 84 કરી, એક કે બે દિવસ નહીં, બસ જમો પ્રેમથી આ યજ્ઞનું અન્ન તમે જમો
અને બસ મહારાજ કે અમારી મૂર્તિ યાદ રહે એનું કલ્યાણ કરી નાખીએ અમે. આ સંપ્રદાય જુઓ તો ખરા, કેટલો અદભુત સંપ્રદાય. આ સંપ્રદાયની એક એક રીતિ નીતિ ની સિસ્ટમ તમે જુઓ, બધું અલૌકિક. ભગવાન, ભગવાનના સંત, ભગવાનના આચાર્ય, અરે ભગવાનના લાડવા પણ અલૌકિક. તમે જુઓ આવા લાડવા તમે ક્યાંય ભાડ્યા ભાઈ? સંપ્રદાય તો દુનિયામાં કેટલાય છે, પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો ક્યાંય જોટું ન મળ્યો. એ સિસ્ટમ એ ભગવાન સ્વામિનારાયણે કરેલી છે. નિષ્કુળાનંદ સ્વામી કે ભગવાન સ્વામિનારાયણ ત્યાં નિવાસ કરીને રહે છે, વૈરાગ્યોને બહુ અદ્ભુત ઉપદેશ આપ્યો છે. વૈરાગ્યોને મહારાજે કીધું કે વૈરાગ્યો, ભગવાને આવું સરસ મજાનો મનુષ્યનો તમને જન્મ આપ્યો છે ને, તો એ જન્મ સાર્થક કરજો, કારણ કે આવો જન્મ પછી વારે વારે તમને નહીં મળે. ભગવાનની વાત સાંભળી અને વૈરાગ્યોને મનમાં એમ થયું કે વાત સાચી છે. વૈરાગ્યો ભગવાનના ચરણમાં નમસ્કાર કર્યા. સ્વામિનારાયણ ભગવાનને એમ થયું કે હવે મારે જ્યાં જવું છે, મારા કચ્છના ભક્તો મારી વાટ જોઈ રહ્યા છે. અને સ્વામિનારાયણ ભગવાનને હવે કચ્છ યાદ આવે છે. મહારાજ ફરતા ફરતા કારિયાણી આવ્યા. કારિયાણીમાં માચા ભગત તે પ્રાર્થના કરી કે મહારાજ કારિયાણી આવ્યા છો તો ગઢપુર પણ આવો. મહારાજ કે ગઢપુર હમણાં નહીં આવીએ, પહેલા અમારા કચ્છના ભક્તોનો ભાવ અમે પૂરો કરી આવી, કારણ કે કચ્છની અંદર તો હીરા માણેક અને મોતી જેવા ભગવાનના એકાંતિક ભક્તો રહે છે. અને પ્રથમ વખત મહારાજનું કચ્છમાં આગમન થયું હશે અને કેવું જબરજસ્તી આગમન હશે. ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિ કચ્છ ઉપર પહેલેથી જ હતી, હમણાંથી નથી. ના, જ્યારે મહારાજને ગાદી આપવામાં આવી ને ત્યારે જ ભગવાન સ્વામિનારાયણે ત્રણ મંડળ કર્યા હતા. એક મુક્તાનંદ સ્વામીનું મંડળ, એક ભાઈ રામદાસજીનું મંડળ અને ત્રીજું રઘુનાથદાસનું મંડળ. મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી જાઓ કચ્છની અંદર, કચ્છમાં સત્સંગ કરાવો. સૌથી પહેલી ચિંતા સ્વામિનારાયણ ભગવાને આ કચ્છની કરેલી છે. રામદાસભાઈને કીધું કે સ્વામી તમે, મહારાજ તમે જ્યાં કયો ત્યાં, સ્વામી તમે જેતલપુર બાજુ જાઓ. ભલે મહારાજ. ત્રીજો રઘુનાથદાસ. ભગવાનને ખબર હતી કે અમદાવાદની અંદર થોડો ડખો ડખારા વધારે હશે, ઓલા વૈરાગ્યનો ત્રાસ બહુ હતો ને પાછો, એટલે ડખારાની સાથે ડખારા રહે તો બરાબર જામી જાય, એ રઘુનાથદાસને ત્યાં મૂક્યો. પણ મહારાજની દ્રષ્ટિ કચ્છ ઉપર હતી. નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ ફરતા ફરતા ભુજની અંદર આવ્યા છે અને ભુજમાં ભગવાને સરસ મજાનો પોતાનો જન્મોત્સવ ઉજવ્યો છે. સત્સંગમાં આવ્યા પછી સ્વામિનારાયણ ભગવાને પહેલો પોતાનો બર્થડે આ ભુજની અંદર ઉજવ્યો છે. કચ્છના કેટલા મોટા ભાગ્ય હશે. 2 મહિના સુધી મહારાજ ભુજની અંદર રોકાયા છે. રામનવમીનો ભવ્ય ઉત્સવ કર્યો. વૈશાખ વદ એકાદશીનો એકમનો દિવસ આવ્યો. મહારાજ વિચાર કર્યો કે હવે કચ્છથી અમારે આગળ જવું છે. કચ્છથી આગળ આવતા પેલું સુખપર આવે ને સુખપર પછી સીધું માનકુવા આવે અને મહારાજની દ્રષ્ટિ આ માનકુવા ઉપર પડેલી છે. મહારાજે સમાચાર મોકલાવી દીધા. અદા બાપુને કીધું, નાથા સુથારને કીધું, ગામના એક એક બચ્ચાને જાણ કરવામાં આવી કે આજે સ્વામિનારાયણ ભગવાન માનકુવાની અંદર સૌથી પહેલું પદાર્પણ થાય છે. અને હરિભક્તોના હૈયાની હેમ એટલી જબરજસ્ત હતી, આજે જોઈ રહ્યા છીએ આ 3-3 દિવસથી આ ઉત્સવ. અને ઉત્સવની અંદર હરિભક્તોનો જે ઉમંગ, જે ઉત્સાહ અને ભાવ છે ને, એ ભાવ આજથી 200 વર્ષ પહેલાં જ્યારે સ્વામિનારાયણ ભગવાન અહીંયા માનકુવામાં આવ્યા ને, આવો ને આવો ભાવ હતો. ભગવાનને ખબર હતી કે માનકુવાની ભૂમિ છે કોઈ સામાન્ય ભૂમિ નથી. અહીંયા તો મૂળજી અને કૃષ્ણજી જેવા અક્ષર મુક્ત આ ભૂમિ ઉપર પ્રગટ થયા છે. ભક્તજનો ગૌરવ લેવું જોઈએ કે અમારી આ ભૂમિમાં આવા આવા મહાપુરુષો થયા અને એના વારસદારો આ કણબી સમાજ છે. ભગવાનની દ્રષ્ટિમાં માનકુવા પહેલેથી હતું. મહારાજે સમાચાર મોકલાવી દીધા કે જાઓ માનકુવા કહી દો કે અમે માનકુવા આવીએ છીએ. અને 1860 એકમનો વૈશાખ વદ એકમનો દિવસ અને વહેલી સવારે મહારાજ હવે માનકુવા તરફ પ્રયાણ કર્યું. આ બાજુ માનકુવાના ભક્તોને ખબર પડી, ઢોલ નગારા ભેરી ભૂંગળ લઈ અને હરિભક્તો મહારાજની સામે જાય છે. સરસ મજાના દિવ્ય વાજિંત્રો. એક મનમાં કલ્પના કરો કે હરિભક્તોનો ઉત્સાહ કેવો હશે. અરે વિદેશ ગયેલો દીકરો જ્યારે 2-3 વર્ષ પછી પાછો આવતો હોય ત્યારે એની પત્નીને અને એની માને કેટલો હરખ હશે. જે ગાયને બાંધેલી હોય પોતાના વાછરડાથી દૂર કરવામાં આવી હોય અને જ્યારે એ વાછરડું છોડવામાં આવે ત્યારે મા પોતાના વાછરડાને મળવા માટે કેટલી આતુર થતી હશે.
એવો ને એવો ઉત્સાહ અને ભાવ આજે માનકવાના ભક્તોને ઉમટ્યો છે. અને હરિભક્તો તૈયાર થઈ સરસ મજાના સુંદર વસ્ત્રો પહેરી અને ભગવાન સ્વામિનારાયણની સન્મુખ જાય છે. આખા માનકવાની અંદર ઇતિહાસ લખવામાં આવ્યો કે ગુલાબજળનો છંટકાવ કરવામાં આવ્યો છે. એક એક ગલી આજે શણગારવામાં આવેલી છે અને સોનાના પુષ્પથી વધાવવા માટે આજે માનકુવાના ભક્તોની માનવ મેદની એટલી બધી તૈયાર થઈ. ગલીમાં, ચોરામાં, ચોટામાં જ્યાં જુઓ ત્યાં હરિભક્તોનો સમુદાય એટલો છે. મનમાં એમ હતું કે આજે આજે સ્વામિનારાયણ ભગવાન અમારે ત્યાં ક્યારે આવે, ક્યારે આવે. કારણ રામાનંદ સ્વામી તો ઘણી વખત કચ્છમાં આવ્યા છે અને સત્સંગ કરાવ્યો હતો. રામાનંદ સ્વામીએ હરિભક્તના હૃદયની અંદર ભગવાન પ્રત્યે ભાવ જગાડ્યો હતો એ રામાનંદ સ્વામીએ, અને એ ભાવને દ્રઢ કરવા માટે આજ સહજાનંદ સ્વામીનું પધારપણ સૌથી પ્રથમ વખત આ માનકુવા ગામની અંદર થાય છે. આંખ બંધ કરી ભક્તજનો એ દ્રશ્યને યાદ કરજો કે 200 વર્ષ પહેલા જ્યારે ભગવાન આ માનકુવાની ગલી ખૂંદતા ખૂંદતા આવ્યા હશે એ કેવું દ્રશ્ય હશે. અને એવું ને એવું દ્રશ્ય આજે આ રજત જયંતિ મહોત્સવની અંદર આપણી સમક્ષ ખડું થવાનું છે. આજે આ બાજુ અદા બાપુએ તમામ પોતાના સૈનિકો સિપાહીને કહી દીધું કે જેટલી આપણી અશ્વારી હોય, જેટલા સૈનિકો હોય, બધાએ સજ્જ થઈ અને ભગવાનને લેવા માટે આપણે આગળ જવું છે. હરિભક્તોનો ઉત્સાહ એટલો બેવડો હતો કે પોતાના ઘરના કામ બધાએ ભૂલી અને ભગવાન સ્વામિનારાયણની સામે જાય છે. અને કેવું અદ્ભુત વર્ણન, અને એ વર્ણન આપણા સંતોએ પોતાના કાવ્યની અંદર લખ્યું. ચાલો ભક્તો આપણે પ્રવેશ કરીએ ભગવાનના આગમનને. આપણે સૌ સાથે હળી મળીને હર્ષથી આપણા ભગવાનને આપણે આ સભા મંડપની અંદર પધરાવીએ. ભક્તોને વિનંતી, હજી પ્લીઝ થોડા આગળ થઈ જાઓ, થોડી સંકળાશ રહેશે, કઈ વાંધો નહીં. આજે આપણા તમામ દુઃખ તમામ મુશ્કેલીઓ ભૂલી અને ભગવાનના આગમનની અંદર રસબસ થઈએ. બહેનોને નમ્ર નિવેદન કે હજી થોડા આગળ આવી જાઓ, પાછળ ઉભેલા બહેનોને થોડી જગ્યા મળે. હો વહેતી કીધી, હો વહેતી કીધી, હે વહેતી કીધી, અક્ષરાની ધોરી વાટ રે અનંત જીવતારિયા રે લોલ, અનંત જીવતારિયા રે લોલ. ઓ ધન્ય ગીધા પાઈને વચનામૃત રે ઉત્તમ પદ આપિયા રે લોલ, ઉત્તમ પદ આપિયા રે લોલ.
લટકાડા લહેરી ઓ લટકાડા લહેરી પધારો લટકાડા લહેરી લટકાડા લહેરી પધારો લટકાડા લહેરી ઓ શેરી વડાવીને સજ્જ કરાવી ફૂલડા મેલ્યા મેરી શેરી વડાવી સજ્જ કરાવી ફૂલડા મેલ્યા મેરી શેરી વડાવીને સજ્જ કરાવી ફૂલડા સ્વામી કે કચ્છના હરિભક્તો કેવા હતા? આજે કચ્છના એક એક હરિભગત સરસ મજાનો સુંદર પોશાક પહેરી દિવ્ય વસ્ત્રાભૂષણ ધારણ કરી ભગવાન સ્વામિનારાયણને લેવા માટે જાય છે. અહીંયા કચ્છના હરિભક્તોનું વર્ણન બતાવ્યું કે કેટલા નિખાલસ હતા. હવે જોજો આપણું કમ્પેરિઝન. કચ્છ દેશના જે હરિજન કામ ક્રોધ નથી જેને મન, આવા ચોખ્ખા હતા અને પવિત્ર હતા. કચ્છના હરિભક્તો પ્રત્યે લખવામાં આવ્યું કે એમના હૃદય એટલા ચોખ્ખા હતા કે મનમાં કામ નથી, ક્રોધ નથી, બીજી ઉપાસના નથી, અન્ય શ્રી હરિનું બળ છે અનન્ય, બીજી કોઈ ઉપાસના નહીં. જે રામાનંદ સ્વામી કચ્છના હરિભક્તના હૃદયની અંદર જે ઓળખાણ કરાવી ગયા હતા ને, એ ઓળખાણ કાયમને માટે રહી હતી અને જીવ્યા ત્યાં સુધી એ કચ્છના ભક્તોની ઉપાસના કોઈ દિવસ ફરી નથી. આવા આવા ભક્તજનો કચ્છના હરિભક્તોને ટાઇટલ આપવામાં આવ્યા હતા. એવા ટાઇટલ હજી છે કે નહીં બધા તપાસ કરજો. આવા આપણા નિર્મળ અંતર છે કે નહીં. સ્વામી લખ્યું કે ઘણા અક્ષરધામના મુક્ત અહીં આવ્યા છે પ્રેમ આસક્ત, બાઈ ભાઈ વૃદ્ધ અતિ નાના શ્રીજીમાં સૌના મન પ્રવાણા. આવા હતા કચ્છના હરિભક્તો, લો સાવ નિખાલસ હૃદયના. અને રામાનંદ સ્વામીને સૌથી વધારે વાલામાં વાલું સ્થળ હતું ભુજ હતું. તમને ખબર ને કચ્છની અંદર આપણે નો પોલિટિક્સ, નો ઇલેક્શન, બધી રીતે કચ્છનો સત્સંગ તમને ખબર છે કેટલો શુદ્ધ ને સાત્વિક છે. કોઈ જાતનો ડોખો વિખવાદ નહીં. કારણ કે રામાનંદ સ્વામીના વખતથી જ અહીં એટલી શાંતિ સપાયેલી હતી. સાધુઓને જ્યારે જ્યારે ગુજરાતમાં માર પડતો ને, ત્યારે શાંતિ લેવા માટે એ સંતો ભુજમાં આવતા. આ કચ્છ છે એ સંતો માટે પહેલેથી જ બુકિંગ કરેલું સ્થાન છે અને એટલા માટે કચ્છના ભક્તોને સંતો બહુ આલા હતા. વળી પ્રેમી નેમીને અતિ નિષ્કામી, એવા ભક્તને આધીન સ્વામી. આવા તો પ્રેમી હરિભક્તો કચ્છના, તે દ્વારા એક કલ્યાણ કરે છે સર્વે જનના દુઃખ હરે છે. પ્રેમી નેમીને અતિ નિષ્કામી, કચ્છના હરિભક્તો કોઈ દિવસ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા જ નહીં. નાથો સુતાર હોય, અદા બાપુ હોય, કે ભુજના ગંગારામ મલ હોય, સુંદરજી સુથાર હોય કે હીરજી સુથાર, આ બધાએ ભક્તોએ સંતોને બહુ સાચવ્યા છે. અને ત્યારથી માંડીને ભક્તજનો આજ સુધી પરંપરામાં પણ તમે સંતોની કેટલી સેવા કરો છો. આમાં કેટલા એવા દાનવીર દાતાશ્રીઓ હશે, ડોનરો હશે, કે સંતોના માત્ર એક શબ્દથી જેટલી સેવા કરવાની હોય ને કોઈ દિવસ ના ન પાડે. કેટલાય આવા અહીંયા લખપતિ શેઠ બેઠેલા હશે. આ પાવર ક્યાંથી આવે બધોય? આ પરંપરા ક્યાંથી પ્રગટ થઈ? રામાનંદ સ્વામી અને સ્વામિનારાયણ ભગવાનના પ્રગટ પ્રતાપથી આ કચ્છની અંદર સમૃદ્ધિ આવી છે. આપણા દિવસો એક દિવસ બહુ નબળા હતા, આપણી પાસે કંઈ જ નહોતું, પણ આ સંતોની આજ્ઞામાં તમે રહ્યા અને જેમ કીધું એ પ્રમાણે તમે વળ્યા. સંતોની જીભ અને તમારું અંગ વળ્યા. આજે કચ્છના એક એક હરિભગતના ઘર સમૃદ્ધિથી છલકાય. પ્રસંગ યાદ આવે આપણાને લોહિયાનો, કે જ્યારે મહારાજે ઉત્સવ કર્યો અને સુરા બાપુને કીધું કે બાપુ તમારે ત્યાં 2 મહિના અમે ઉત્સવ કર્યો, તમારે ત્યાં ખર્ચે બહુ આવી હશે. ત્યારે સુરા બાપુ રડતા રડતા એમ કહી, મહારાજ તમે શું વાત કરો છો, અરે જ્યારે તમે નહોતા મળ્યા ત્યારે મહારાજ અમારા કેવા દિવસો હતા. હું અને મારો આપો, એમાં એક દી મારો આપો જમે ને હું ઉપવાસ કરું, આવા દિવસો હતા. એમાં જ્યારે મારા આપો ખાતા હોય અને હું દાંડરનો પૂડો ઓલ્યો હળગાવું
અને અગ્નિના પ્રકાશમાં મારો આપો જમે અને એમાંય અમારી ગામની કાલુડી કૂતરી પૂછડી પટપટાવતી આવે ને એમ કે કઈક મળશે અહીંયા. અને ત્યારે કૂતરીને એમ કહેતો કે કાલી કાલુડી કૂતરી તને અહીંયા કાંઈ નહીં મળે, જા મહારાજ આવા આવા અમારા દિવસો હતા, પણ મહારાજ જેથી તમે મળ્યા, આ સાધુ મળ્યા, આ હરિભક્તો મળ્યા, ત્યારથી મહારાજ આ અમારા ઘરની અંદર દસ દસ હજારની દસ ઘોડીઓ ઊભી છે. જેથી તમે મળ્યા તેથી મહારાજ અમારા પટારા એટલા છલકાય કે કોઈ દિવસ ખૂટતા નથી. લ્યો આ સ્વામિનારાયણનો ભક્તજનો પ્રતાપ છે નથી, તમને ને અમને ભગવાને કેટલા સુખી કર્યા. લ્યો આ વડીલોને બિચારાને પૂછો કેવા દિવસો હતા. એક દિવસ ગામની ભાગોળે નાવા માટે જવું, ઘરમાં વ્યવસ્થાઓ નહીં અને નડિયાવાળા ઘર. અમે આ ભક્તજનો એક ચોક્કસ વાત બતાવું, અમે આખું ભારત ફર્યા છીએ, ગામડા જ્યાં કહેવાય સાવ બેકવર્ડ વિલેજ, અને તમને ખબર કચ્છ એટલે પછાત વિસ્તાર કહેવાય, વરસાદ બહુ ઓછો, પણ અમે આખું સર્વેક્ષણ કરતાં કરતાં એક વાત અમે ચોક્કસ નોંધ કર્યો, આ કચ્છની અંદર હરિભક્ત કચ્છ એટલે ગામડા કહેવાય ને નાના નાના, આ માનકુવા છે, સામત્રા છે, કોળકી છે, આ બધા ગામડા કહેવાય. ગામડામાં કોઈ બંગલા હોય, બંગલા ક્યાં હોય, સિટીમાં બંગલા હોય, પણ આ સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી ગામડે ગામડે બંગલા બન્યા. આ કળિયુગની અંદર મોટામાં મોટો ભગવાનનો ચમત્કાર આ છે. આપણા પ્રારબ્ધમાં ન હોય, સુરા ખાતર એ જ કીધું કે કાંઈ નહોતું એક દિવસ અમારી પાસે, પણ જેથી મહારાજ તમે મળ્યા ને અમારા ઘરમાંથી સમૃદ્ધિ ક્યારે ઓછી થતી નથી. ભક્તજનો અત્યારે દિવસો આપણા બહુ સારા છે, ભૂતકાળ નબળો હતો, હવે એક વાતમાં મને તમને બધાને ખ્યાલ રાખવો પડશે, જો આવા ને આવા કાયમ દિવસો રાખવા હશે તો ભગવાનના ભગત થાજો, સત્સંગ કરજો, ઘરની અંદર સદાચારનું પ્રવર્તન કરજો, ધર્મ નિયમને દ્રઢ કરશો તો તમારા દિવસો કાયમને માટે આવા ને આવા રહેશે. ઘણી વખત એવા નેગેટિવ સમાચાર અમને મળતા હોય, આ ભગત ધર્મમાંથી ઉતરી ગયા, આ દારૂ પીએ છે, આ માંસ ખાય છે, આ ન કરવાનું કરે, ત્યારે સૌથી પહેલી ચિંતા સાધુને થાય છે. અમારા હરિભક્તોનો સાવ આવું ભક્તો, કળિયુગનો સમય બહુ ભયંકર આવવાનો છે. આજથી 5-10-20 વર્ષ પછીના દિવસો બહુ ભયંકર છે. આપણે આપણા પરિવારોને કદાચ સાચવી શકી ના સાચવી શકીએ, આપણા પરિવાર સ્વચ્છંદી બની જાય તો પછી કોઈ એનો જવાબદાર નહીં હોય, એ દુઃખના દર્દના અધિકારી આપણે સ્વયં પોતે હશું. જો આ ભગવાન મુકાઈ ગયા, આ સંતો મુકાઈ ગયા, આ સત્સંગની જો છત્ર છાયામાંથી નીકળી ગયા તો અત્યારે તમને કોઈ બચાવવાળો નથી. આ સાધુઓ અને આ સત્સંગ આપણને બચાવશે, બાકી હવે કોઈ બચાવવાળું નથી. નિષ્ફળાનંદ સ્વામી કે આવા આવા કચ્છના હરિભક્તો હતા અને આજે એ હરિભક્તોના ભાવને વશ થઈ સ્વામિનારાયણ ભગવાનનું કચ્છમાં આગમન થયું, માનકુવાની અંદર આગમન થયું છે, અને માનકુવાના ભક્તો આજે ભગવાન શ્રીહરિને સોનાને ફૂલડે વધારે. બહેનોએ પોતાના મસ્તક ઉપર સરસ મજાના કળશો શણગાર્યા છે. એક એક બેન, એક એક ભાઈ, અરે નાના બાળકને એમ થાય કે અમારા આંગણે આજે સહજાનંદ સ્વામીનું આગમન થાય છે, ચાલો ચાલો આજે ભગવાનને વધાવવા માટે જઈએ. અને સંતો કેવા અદ્ભુત શબ્દોમાં એનું વર્ણન કરે, આવી રે લો
લો કણિયાની ને તો લજ્જા રે ત્યાગી લો કણિયાની પુષ્પવૃષ્ટિ કરવા માટે સ્વર્ગના દેવતાઓ ધામ ધામ ના મુક્તો શ્વેતધામ શ્વેતદીપ ધામ ગોલોક ધામ બદ્રિકાશ્રમ ધામ વૈકુંઠ ધામ 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 ના મુક્તો આજે મહારાજને વધાવી રહ્યા છે. સૌ પ્રથમ ભુજનગરમાં જ્યાં ભગવાન પધારતા હોય અને કોને આનંદ ના હોય ભક્તો, દરેક સંતો દરેક ભક્તો ભાઈઓ બહેનો ભગવાનને આગમનને જોરદાર હાથ તાળીના ગડગડાટથી વધાવીએ, હાથ તાળીના ગડગડાટથી વધાવીએ. સારી સભા સારી સભા સર્વપ્રથમ પોતાના હાથ બંને ઊંચા રાખશે. સારી સભા ભાઈઓ બહેનો બાળકો બાલિકાઓ કમલાકૃતિ બંને હાથને કમળના જેવા બનાવશે. મહારાજ મહારાજાધિરાજ હે ભગવાન ખમા ખમા ગણિત ખમા રાજન કે રાજ ભોપન કે ભોપ હે વન કે દેવ રાજાધિરાજ અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ગણિત ખમા ગણિત ખમા પુષ્પાણી સમર્પયામી.